લેખક રસ્તાની વચ્ચે ઊભા રહી જાય છે તેથી બીજા બધા માણસો જે અવર જવર કરતા છે તે તેને ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા એવામાં વચ્ચેના સરિયામ માર્ગ એમાં વચ્ચેના જે ત્રણ રસ્તાની વચ્ચે ઊભા હતા તેમાં સરિયા એટલે મુખ્ય માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા એક નાનો છોકરો રસ્તો ઓળંગતો પસાર કરતો હતો મોટરના મુહમાં એટલે ગાડીના મોમાં મૃત્યુના મુખમાંથી જતો જોઈ મારી રાડ ફાટી ગઈ મૃત્યુના મુખમાં એટલે કે મૃત્યુ થાય એવી આકસ્મિક ઘટના જોઈને મારી રાડ એટલે એટલી બીખથી મયો મોટેથી બોલી ઉઠ્યો એટલે મારી ચીસ પડી ગઈ સહજ એ તરફ હું દોડ્યો તરત જ હું તે તરફ દોડ્યો પણ તે પહેલા

ડ્રાઈવર હોન વગાડીને મોટર આગળ એણે ચલાવી મૂકી હું પાછો હઠ્યો એટલે પાછળ ખસ્યો ત્યાં એક જણા સાથે હું તો ભટકાયો અથડાયો માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલા પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત મને સંભળાયા એટલામાં તો ત્રીજી વાળ પેલી કંગાળ એટલે ગરીબ સ્ત્રી દુઃખી સ્ત્રીના એ શબ્દો મને ત્રીજી વખત સંભળાયા કે એ કંગાળ પર ઇતની રહમ કરો એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારા મેં મેં નજર ફેરવી તે ખૂણામાં બેઠી હતી રસ્તામાં ત્રણ પેલા રસ્તા વચ્ચે અંધારું હતું સાત વાગ્યાનો સમય હતો એટલે કેવું હતું અંધારું મેં નજર ફેરવી એટલે તે તરફ ધ્યાનથી જોયું ચારે બાજુ મેં જોયું તેના પગ તેના પગ પાસે ઉઘાડે શરીરે ઉઘાડે એટલે કંઈ નહોતું પહેર્યું શરીરે ત્રણ છોકરા સૂતા હતા હવે તે સ્ત્રી બેઠી હતી તેની આજુબાજુ કેટલા હતા ત્રણ છોકરા સૂતા હતા ને તેના તેના ખોડામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને એના ખોડામાં એક નાનું બાળક હતું દયામણું દયાવાળું મોં રાખીને આવનારા ને જનારની બધા આવતા જતા લોકોની સામે જોયા કરતું બાઈ અશક્ત હતી એટલે એનામાં એટલી શક્તિ નહોતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી